આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉગામેડી ગામના ધર્મનંદન અમૃત સરોવરનું નિરીક્ષણ કર્યું હતું. લાઈવ ડ્રોન વિડીયો કોન્ફરન્સના માધ્યમથી નિરીક્ષણ કર્યું હતું. વડાપ્રધાને દેશમાં કુલ 3 અમૃત સરોવરનું લાઈવ નિરીક્ષણ કર્યું. 2 અમૃત સરોવર બિહારના અને ગુજરાતમાં બોટાદનું ઉગામેડી સરોવરનો સમાવેશ થાય છે. તો આ કાર્યક્રમમાં જિલ્લાના કલેક્ટર, DDO, જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉદ્યોગપતિ લાલજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા. અમૃત સરોવરની પસંદગી સરકારને કરવામાં આવી છે, એનું કારણ એક છે કે આ કામ ઐતિહાસિક કામ થયું છે. ઐતિહાસિક કામ એટલે આ તળાવ અમે 30 ફૂટ ઊંડા ઘીરા છે. 1-1 કિલોમીટરના આવા 3 તળાવ છે અને એકવાર પાણી ભરાવાથી આજુબાજુના 15 ગામોને ફાયદો થાય છે. આ તળાવની પાણીની કેપેસિટી 150 કરોડ લીટર પાણી સમાય એટલી કેપેસિટી છે અને રિચાર્જ થાય તો 1000 કરોડ લીટર પાણી આવે એટલું પાણીની ક્ષમતા છે. જેનાથી પ્રધાનમંત્રીને અમે જ્યારે મળતા ત્યારે ઉગામેડીને વાત કરતા હતા કે તમે નિહાળવા આવો, તો આજે અમને ખુશી આખા ગામને છે કે પ્રધાનમંત્રી લાઈવ આ તળાવ નિહાળવાના છે. એનાથી અમારા ધર્મનંદન પરિવાર અને અમારા ગામ લોકો ખૂબ ખુશી અનુભવે છે. અમે અહીંયા જ્યારે આ તળાવ બનાવ્યું ત્યારે આજુબાજુ રોડ, રસ્તા, ઝાડવા અને બોટોની વ્યવસ્થા કરી છે. 5-6 બોટો રાખીએ છીએ, જેટસ્કી રાખીએ છીએ, કોઈ પણ પાસે 1 રૂપિયો લેતા નથી. અને આજુબાજુના 12 ગામના કોઈ પણ વ્યક્તિ આવ્યા હોય તો અમે વિનામૂલ્યે એમને આનંદ કરાવીએ છીએ, જેથી અમને પણ આનંદ મળે છે અને લોકો પણ ખુશ થાય છે.